वेलकम टू माय यूट्यूब चैनल बी फॉर बायोलॉजी। मित्रों, मारो आपनो विषय छे धोरण 12 बायोलॉजी चैप्टर नंबर 6 आनुवंशिकता आणविक स्तरे, जेमां आजे फिंगरप्रिंटिंग ना सोपानो अने VNTR प्रोब अने फिंगरप्रिंटिंग ना उपयोगो विषे शीखीशुं। मित्रों, आपणो आजनो विषय छे VNTR प्रोब, એટલે કે વેરિયેબલ નંબર ઓફ રેન્ડમ રિપીટ્સ। એ પ્રોબ કેવી રીતે અને કેવી રીતે કાર્ય કરે છે, અને સાથે સાથે DNA ફિંગરપ્રિન્ટિંગ કરવાની જે રીત છે અને તેના ઉપયોગો વિશે પણ આપણે ચર્ચા કરીશું। તો DNA ફિંગરપ્રિન્ટિંગની જે તકનીક જે છે એ સૌ પ્રથમ એલિક જેફ્રિયસ, ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે કોણે વિકસાવી છે, એલિક જેફ્રિયસ। ખાસ યાદ રાખજો, MCQની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે DNA ફિંગરપ્રિન્ટિંગ કોણે વિકસાવી, તો એલિક જેફ્રિયસ, કે તેઓએ સેટેલાઇટ DNAનો પ્રોફ સ્વરૂપમાં ઉપયોગ કર્યો। સેટેલાઇટ DNA આપણે આગળના જે ટૉપિકની અંદર જ શીખ્યા છે, તો એ જે સેટેલાઇટ DNAને પ્રોફ તરીકે ઉપયોગ કર્યો અને જેમાં ઘણી બધી બહુરૂપકતા હતી, આ બહુરૂપકતાવાળો પણ એટલે કે ભિન્નતા હતી એ પણ આપણે જોયું, અને તેને આપણે શું કહીએ, વેરેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ, જેને ટૂંકમાં આપણે શું કહીએ VNTR તરીકે ઓળખીએ છીએ। તકનીક તરીકે પહેલાં ઉપયોગ કરી ચૂક્યા છે, આ જે તકનિક જે છે જેમ કે આપણે પહેલાં ઉપયોગ કરી ચૂક્યા છે, એવી તકનિકો જે છે જે સર્દન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન છે, જેમાં રેડિયો લેબલ એટલે કે રેડિયો એક્ટિવ જે લેબલ લગાવેલ છે એ VNTRનો પ્રોબ તરીકે ઉપયોગ કરવામાં આવે છે। એટલે કે સર્દન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન જે પદ્ધતિ છે એમાં રેડિયો લેબલ કરેલો જે VNTR પ્રોબ તરીકે ઉપયોગ કરવો છે અને તેમાં સમાવેશ કરવામાં આવે છે। હવે DNA ફિંગરપ્રિન્ટિંગ કરવાની પદ્ધતિ, કેવી રીતે DNA ફિંગરપ્રિન્ટિંગ કરવામાં આવે છે, તો સૌ પ્રથમ તો DNAનું અલગીકરણ કરવામાં આવે છે। તો DNAનો નમૂનો, પહેલાં તો DNAનો નમૂનો લેવામાં આવે છે, અને નમૂનો જે છે આપણે જાણીએ છીએ કે વાળ જે એની વાળમાંથી લેવામાં આવે છે, ત્વચામાંથી લેવામાં આવશે, કોઈપણ કોષ જે છે શરીરના કોષ, હાડકા, લાળ રસ, શુક્રકોષ એટલે કે વીર્યમાંથી પણ એ નમૂનો લેવામાં આવે છે, અને ત્યારે એ રીતે DNA જે છે એ DNAનું અલગીકરણ કરવામાં આવે છે। ત્યાર પછી બીજા તબક્કાની અંદર રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા DNAનું પાચન કરવામાં આવે છે। શું કરે છે, બીજા તબક્કામાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકોનું સારવાર આપવામાં આવે છે અને એ રીતે DNAનું પાચન કરવામાં આવે છે। ત્યાર પછી ત્રીજા તબક્કાની અંદર ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા DNAના ખંડોનું અલગીકરણ કરવામાં આવે છે। શું કરે છે, ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ કરવામાં આવે છે, જેમાંથી કલર થતો હોય છે, અને એ રીતે જે DNAના ખંડો જે છે જે નારંગી રંગના DNAના ખંડો છે એને અલગીકરણ કરવામાં આવતું હોય છે। ત્યાર પછી ચોથા તબક્કાની અંદર અલગીકૃત DNA ખંડોનું સંશ્લેષિત પટલ જેમ કે નાઇટ્રોસેલ્યુલોઝ અથવા તો નાયલોન કલા પર એને સ્થાનાંતરિત કરવામાં આવે છે, આ ત્રીજા ચોથા તબક્કાની અંદર। ત્યાર પછી તેને લેબલ VNTRનો પ્રોબનો ઉપયોગ કરવામાં આવે છે, કે એની અંદર જે પ્રોબ દાખલ કરવામાં આવશે અને પ્રોબ દાખલ કરી એનું સંકરણ કરવામાં આવશે, એટલે કે એકમાંથી બે જે છે એમ વધારે DNAના ટુકડા છે ઉત્પન્ન કરવામાં આવે છે, અને ત્યાર પછી ઓટો રેડિયોગ્રાફી નામનું કરવામાં આવતી હોય છે, અને ઓટો રેડિયોગ્રાફી દ્વારા DNAના જે ખંડો જે છે એ ખંડોનું ઓળખ કરવામાં આવતી, અને ઓળખ કર્યા પછી તેને કાગળ પર લઈ એટલે કે ફિલ્મ પર લઈ અને ત્યારબાદ એમાંથી એ ટુકડા કાપી અને ત્યાર પછી એની ઓળખ કરવામાં આવતી હોય છે। હવે VNTR સેટેલાઇટ DNAના વર્ગમાં આવે છે, VNTR શું કરે છે, સેટેલાઇટ DNAના વર્ગમાં આવતું હોય છે, જેને આપણે શું કહે છે મિની સેટેલાઇટ કહેતા હોય છે, જેમાં એક નાનો DNA અનુક્રમ ઘણી નકલોની સંખ્યામાં અનુબદ્ધ રીતે ગોઠવાયેલો હોય છે, એટલે કે એક નાનો જે એકમ છે એ અનુબદ્ધ રીતે એટલે કે હારબંધ જે છે એ ગોઠવાયેલો હોય છે। આમ કોઈ વ્યક્તિના એક રંગસૂત્રથી બીજા રંગસૂત્રમાં કોપી નંબરની સંખ્યામાં ભિન્નતા રહેલી હોય, દરેકની અંદર સરખી નથી હોતી કોપી નંબર, તો દરેકમાં અલગ અલગ જોવા મળતી હોય છે, આમ પુનરાવૃત્તોની સંખ્યામાં ઘણી ઉચ્ચ સ્તરની બહુરૂપકતા જોવા મળે છે, જે પુનરાવૃત્ત જે સંખ્યા જે છે એ સંખ્યાની અંદર બહુ ઉચ્ચ સ્તરની એટલે કે ઘણી બધી એની અંદર બહુરૂપકતા જે છે, અલગતા જે છે, ભિન્નતા છે જોવા મળતી હોય છે, અને જેના ફળસ્વરૂપે VNTRના કદમાં VNTRનું જે કદ જે છે એ પણ બદલાતું રહે છે, એટલે કે એમાં પરિવર્તન થતું રહેલું હોય છે। હવે તેનું કદ કેટલું હોઈ શકે, તો તેનું કદ જે છે 0.1 થી 20 KB એટલે કે કિલો બેઝ, તેનું કદ જે છે એ 0.1 થી 20 KB એટલે કે કિલો બેઝનું હોઈ શકે છે, એટલે કે કદ આપણે કહીએ ને પરિવર્તન થતું રહે છે, એટલે કે આટલું ઓછું 0.1 પણ હોઈ શકે કિલો
बीज अथवा तो 20 किलो बीज पण होई शके छे। आम VNTR प्रोब थी शंकरनना फळ सूर्य प्राप्त ऑटो रेडियोग्राफ में विविध आकार की पट्टीओ जोवा मळे छे। એમાં શું કરશે, વિવિધ આકારની પટ્ટીઓ જોવા મળતી, અને આ જે પટ્ટીઓ જે છે એ કોઈ વ્યક્તિના ડીએનએના વિશિષ્ટ સ્વરૂપને વ્યક્ત કરે છે। વિશિષ્ટ એટલે જે બીજામાં જ નથી તેવું અલગ અલગ સ્વરૂપ છે, વિશિષ્ટ સ્વરૂપ છે એ નક્કી કરતું હોય, જે આકૃતિની અંદર આપણે જોઈએ છીએ। તો આ પટ્ટીઓ સમરૂપી, કેવી હોય છે, સમરૂપી કે એક યુગ્મક હોય છે, એક જોડીની અંદર જોવા મળતી હોય છે, સરખી પણ જોવા મળે અને એક જોડીની અંદર પણ જોવા મળે છે। આમ એક જોડીઓને છોડી કોઈ પણ વ્યક્તિ વસ્તીમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિની અંદર અલગ અલગ જોવા મળે છે। જેમ કે અહીંયા જોયો છે પિતૃરંગસૂત્ર જે છે ને માતૃરંગસૂત્ર આપેલું છે, એમાં રંગસૂત્રની સંખ્યા જોઈએ તો એ રંગસૂત્ર 7 અહીંયા એ વ્યક્તિની અંદર જે જોવા મળે છે, તો અહીંયા રંગસૂત્ર 7 આપેલું છે, તો અહીંયા એની જ્યારે રંગસૂત્ર 7 બી વ્યક્તિ છે એની અંદર આપેલું છે। તો આ બંને વ્યક્તિની અંદર બંને જે પેટર્ન જોઈએ તો પેટર્ન અહીંયા જો અલગ અલગ જો, આ રંગસૂત્ર 7ની અંદર આ પેટર્ન છે, રંગસૂત્ર 2ની અંદર આ પેટર્ન છે, રંગસૂત્ર 16ની અંદર આ પેટર્ન છે, એ વ્યક્તિમાંથી પ્રાપ્ત થાય અને બી વ્યક્તિમાં। હવે જ્યારે આપણે પુનરાવર્તિત પટ્ટાઓ જે છે એની સંખ્યા જે પ્રદર્શિત કરવામાં આવે છે તો એ વખત એની અંદર ભિન્નતા જોવા મળે છે। એટલે આ રીતે અહીંયા ગુનાહિત વ્યક્તિ જે છે એનું આ ડીએનએ છે, અને આ જો ડીએનએ અહીંયા મેચ થઈ જાય તો એ ગુનાહિત વ્યક્તિ છે એ ત્યાં આગળ ડાક સમજવામાં આવતું હોય। તો આ રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જે છે એ કરવામાં આવતી હોય છે। હવે બીજી વ્યક્તિઓમાં ભિન્ન ભિન્ન હોય છે, કેટલાકની અંદર સરખા હોય છે પરંતુ બીજી વ્યક્તિની અંદર એ ભિન્ન હોય છે। આમ પોલિમરેઝ ચેઇન રિએક્શનનો ઉપયોગ કરી, એટલે કે જે PCR પદ્ધતિ છે એનો ઉપયોગ કરીને તેની સંવેદનશીલતાને પણ આપણે વધારી શકાય છે। હવે PCR શું છે એ આપણે આગળના ચેપ્ટરની અંદર પ્રકરણ 11ની અંદર વધારે અભ્યાસ કરવાનો છે। તો તેના પરિણામે કોઈપણ એક કોષમાંથી મળતા ડીએનએમાંથી પર્યાપ્ત ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વિશ્લેષણ કરી શકાય છે। એટલે પર્યાપ્ત જે છે કોઈ એક કોષમાંથી ડીએનએ મળે એના પરથી આખી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનું વિશ્લેષણ કરી શકાતું હોય છે, અને એનો ઉપયોગ જે છે એ ફોરેન્સિક સાયન્સ સિવાય પણ અન્ય ક્ષેત્રમાં કરવામાં આવતો હોય છે। જેમ કે વસ્તી અને જનીનિક વિવિધતાના નિર્ધારણમાં, વસ્તી નિયંત્રણ વિવિધતા છે એનું નિર્ધારણ કરવા, જનીનિક વિવિધતાનું નિર્ધારણ કરવા માટે પણ આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ઉપયોગમાં આવતી હોય છે। વર્તમાન સમયમાં ઘણા બધા વિવિધપૂર્ણ પ્રોબ્સનો ઉપયોગ ડીએનએ ફિંગરપ્રિન્ટ કરવા માટે થાય છે, પરંતુ આપણે અહીંયા અત્યારે જે વાત કરી એ VNTR પ્રોબ જે છે એનો જ ઉપયોગ કરવા બતાવેલો છે। તો મિત્રો આશા રાખું કે તમને આ વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।